નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસર નગર સહિત પંથકમાં રામનવમી પર્વની ઉમંગભેર ભક્તિભાવભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી. રામનવમીના પર્વે જંબુસર રામજી મંદિર ખાતે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રામભક્તોએ લાભ લીધો હતો. ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ, જેને રામનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતભરમાં ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી. અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા. તો જંબુસરના પૌરાણિક શ્રી રામજી મંદિર ખાતે પણ સૌના પ્રેરણા સ્ત્રોત અને પ્રત્યેક સનાતની હિન્દુનું ગૌરવ એવા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે રામોત્સવ પ્રસંગ યોજવામાં આવ્યો હતો. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દર વર્ષે રામોત્સવની ઉજવણી જંબુસર શહેરમાં થાય છે. તે અંતર્ગત આજે છેલ્લો દિવસ એટલે કે રામ ભગવાનનો જન્મ દિવસ આજ રોજ રામનવમી નિમિત્તે પિશાચેશ્વર મહાદેવથી બાઇક રેલી સ્વરૂપે મોટી યાત્રા કરવામાં આવેલી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત દરમિયાન આ લીલોત્રી બજાર ખાતે આ બાઇક રેલીનું સમર્પણ થઈ ગયું અત્યારે, અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ હવે બપોરે 2 વાગે રામ ભગવાનનો જન્મદિવસ હોય જંબુસરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જય શ્રી રામ. હું વિનોદભાઈ બી પરમાર, મામલતદાર જંબુસર. આજરોજ જંબુસર શહેરમાં રામનવમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલા હતા. આ કાર્યક્રમોમાં અમે અમારી જંબુસર તાલુકાની ચૂંટણી ટીમ સાથે ઉપસ્થિત રહેલા હતા અને ભાવિ ભક્તોને નગરજનોને આગામી લોકસભાની ચૂંટણીમાં ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરે એવી અમે અપીલ કરી અને વધુમાં વધુ મતદાન કરે તે માટે લોકોને શપથ લેવડાવ્યા હતા.